તરફ સીઆર પાટીલે રિબિન છોડીને રૂપિયા 6 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરાયેલ ભારતીય જનતા પાર્ટી નર્મદાના કાર્યાલય શ્રી કમલમ નર્મદાનું ઉદઘાટન કર્યું હતું. રોડ શો દરમિયાન વિવિધ સ્થળોએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીનો પ્રચાર આજથી શરૂ થઈ ગયો હતો. સીઆર પાટીલનું વિવિધ સમાજના આગેવાનો દ્વારા વિશાળ બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જાહેરસભામાં સંબોધન કરી સાંસદ મનસુખ વસાવા અને જસુનભાઈ રાઠવાને 5 લાખથી વધુ મતોથી જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો. સીઆર પાટીલે કમલમ નર્મદાના ભવ્ય કાર્યાલયના નિર્માણ બદલ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. મનસુખભાઈને સતત 7મી વખત લોકસભાની ટિકિટ મળી છે, ત્યારે ભરૂચ બેઠક પરથી 7મી વખત જીતવા અનુરોધ કરાયા હતો. છોટાઉદેપુર પરથી પ્રથમ વાર ટિકિટ મેળવનાર જસુભાઈ રાઠવાને પણ જંગે બહુમતીથી જીતવા અનુરોધ કરાયો હતો. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબ, ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ મારા નામની પસંદગી કરી છે ત્યારે આપના માધ્યમથી એમનો ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે એમણે અદના કાર્યકર્તા, ભૂમિના કાર્યકર્તા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એમાં ખરા ઉતરવાના અમારા પ્રયત્નો રહેશે. અને આ દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી જે વિકાસની ગાથા ચલાવી રહ્યા છે અને વિકાસની જે ગતિ છે એ ગતિમાં સાથ સહકાર આપવા માટે મને પસંદ કર્યો છે, ત્યારે છેવાડાના માનવી સુધી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓનો લાભ પહોંચાડવાના અમારા પ્રયત્નો રહેશે. તમે સ્ટેજ પરથી બોલ્યા કે મને ખબર બી નથી અને મને ટિકિટ આપી છે, શું કહેવા માંગો છો એ બાબતે? એ વાત બિલકુલ સાચી છે.